નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વાળા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 6 બજાર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક પ્રશ્ન ભણવાનો છે અને આ પ્રશ્ન સાથે આપણો ચેપ્ટર નંબર 6 અહીંયા આગળ શું થાય છે, પૂરું થાય છે. તો છઠ્ઠા ચેપ્ટરના છેલ્લા પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ. પ્રશ્નનું નામ છે અલ્પહસ્તક ઇજારો એટલે શું, તેના લક્ષણો જણાવો. ફરીથી, અલ્પહસ્તક ઇજારો એટલે શું, તેના લક્ષણો જણાવો. ચલો હવે સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા તરફ જઈએ છીએ કે અલ્પહસ્તક ઇજારો કોને કહીશું. તો લખી શકાય, અલ્પહસ્તક ઇજારો એ એવું બજાર છે કે જેમાં અલ્પ ઉત્પાદકો અથવા વેચનારાઓ. ચલો, ઉત્પાદકો કેટલા, અલ્પ, વેચનારા કેટલા, અલ્પ. જેમાં અલ્પ ઉત્પાદકો કે અલ્પ વેચનારાઓ સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. ફરીથી વાક્ય શું લખશો, અલ્પહસ્તક ઇજારો એ એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરવાનું કાર્ય કરે છે. તો જો એ બે વસ્તુ છે, અલ્પ ઉત્પાદકો છે કઈ વસ્તુની, તો કે સમાન ગુણી અથવા નજીકની અવેજી વસ્તુઓનું શું કરશે, ઉત્પાદન અથવા વેચાણ કરવાનું કાર્ય કરે છે. ચલો હવે આપણે એના લક્ષણો તરફ જઈએ છીએ કે અલ્પ હસ્તક ઇજારો કયા લક્ષણો ધરાવે છે. જેમાંનું પહેલું લક્ષણ છે અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા. જો વેચનારની સંખ્યા કેટલી છે, અલ્પ, અલ્પનો મતલબ થોડા, અને ખરીદનારા કેટલા છે, અસંખ્ય. તો જુઓ, આવા બજારોમાં અથવા તો આવા બજારોમાં ઉત્પાદકો અને વેચનારાઓની સંખ્યા કેવી હોય છે, ખૂબ જ ઓછી હોય છે. ફરીથી, આવું બજાર એટલે કેવું, અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓની સંખ્યા કેવી, ઓછી. તો ઓછી એટલે કેટલી, તો કે 2 કરતા વધારે અને 20 કરતા ઓછી. તમારો એમસીક્યુ છે ક્યાં, એક ગુણના પ્રશ્નમાં પૂછાય કે અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં ઉત્પાદકોની સંખ્યા કેટલી 2 કરતા વધારે અને 20 કરતા ઓછી હોય છે. ચલો, આવા બજારોમાં ખરીદદાર કેટલા છે, અસંખ્ય. હવે ખરીદનારા અસંખ્ય છે જેથી તેઓ વસ્તુની કિંમત ઉપર અસર પહોંચાડી શકતા નથી. રેડી, ચલો. નંબર 2, સમાન ગુણી અને નજીકની અવેજી વસ્તુ. જો બે વસ્તુઓની વાત થઈ રહી છે, એક સમાન ગુણી જેના ગુણ સરખા છે અને નંબર 2 નજીકની અવેજી વસ્તુ. તો જુઓ, આમાંથી તમને એક ગુણના 2 પ્રશ્નો પૂછાઈ શકે, જેમાંનું નંબર 1, આવા બજારમાં જો પેઢી સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે તો તેને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહે છે. ફરીથી, જો પેઢી કઈ વસ્તુઓ, સમાન ગુણી વસ્તુઓ, નટરાજની પેન્સિલ, અપ્સરાની પેન્સિલ બંને સમાન ગુણી વસ્તુ છે, બરાબર છે ને. આવા બજારમાં જો પેઢી સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે તો તેને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહે છે. હવે બીજું વાક્ય લખવાનું, આવા બજારમાં જો પેઢી નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે. ફરીથી, કઈ વસ્તુ, નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે જેને અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહે છે. જો એક સંપૂર્ણ અને બીજું અપૂર્ણ. સંપૂર્ણ એટલે સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન વેચાણ,
અપૂર્ણ એટલે નજીકની અવેજી વસ્તુઓનો ઉત્પાદન અને વેચાણ આગળ પેઢીઓનો પ્રવેશ તો આ પણ તમને આવડે જ છે જો આવા બજારમાં જો પેઢી મુક્ત અલ્પ હસ્તક ઇજારો ધરાવતી હોય ફરીથી મુક્ત મુક્ત એટલે ફ્રી આવો તોય શું ના આવો તોય શું આવા બજારમાં જો પેઢી મુક્ત અલ્પ હસ્તક ઇજારો ધરાવતી હોય તો નવી પેઢી પ્રવેશ કરી શકે છે ચલો એક ગુણનો પ્રશ્ન અલ્પ હસ્તક ઇજારા વાળા બજારમાં નવી પેઢી પ્રવેશ ક્યારે કરી શકે છે જ્યારે મુક્ત અલ્પ હસ્તક ઇજારો હોય ત્યારે આવા બજારમાં જો પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો હોય પ્રતિબંધ મનાઈ ફરમાયેલી હોય આવા બજારમાં જો પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો હોય તો નવી પેઢી પ્રવેશ કરી શકતી નથી ચલો ખ્યાલ આવી ગયો ને અલ્પહસ્તક ઇજારામાં નવી પેઢી ક્યારે આવે જ્યારે મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય તો નવી પેઢી કેમ ન આવી શકે જો પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો હોય તો નેક્સ્ટ વેચાણ ખર્ચ પણ આગળ આવી ગયું છે જો આવા બજારો આવા એટલે કેવા અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં હરીફાઈ તીવ્ર હોવાથી મેક્સિમમ હરીફાઈ છે વેચાણ ખર્ચ ખૂબ મહત્વનો છે ફરીથી હરીફાઈ તીવ્ર હોવાથી વેચાણ ખર્ચ ખૂબ મહત્વનો છે તો પ્રશ્ન જો સાહેબ વેચાણ ખર્ચ એટલે શું તો આપણે આગળ ભણી ગયા છે જાહેરાત ટીવી સિનેમાની અંદર સ્લાઇડ દ્વારા પોસ્ટરો દ્વારા બેનરો દ્વારા જાહેરાત આ બધો વેચાણ ખર્ચ છે તો આવા બજારોમાં હરીફાઈ તીવ્ર હોવાથી વેચાણ ખર્ચ ખૂબ મહત્વનો છે અહીં હરીફાઈ વધુ હોવાથી ઉત્પાદકો ગ્રાહકોને આકર્ષવા માટે શેનો ઉપયોગ કરશે વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે ચલો આપણે જાહેરાત ક્યારે કરવી પડે લોકોને આકર્ષવા માટે અને લોકોને ક્યારે આકર્ષવા પડે જ્યારે હરીફાઈ વધુ હોય તો આવા બજારોમાં હરીફાઈ વધુ છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે ઉત્પાદકોએ વેચાણ ખર્ચનો ઉપયોગ કરવો પડે છે નેક્સ્ટ પરસ્પર અવલંબન બે ગુણનો તમારો પ્રશ્ન અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં પરસ્પર અવલંબન સમજાવો તો ચલો બે ગુણનો પ્રશ્ન આવા બજારો અલ્પહસ્તક ઇજારા વાળા બજારોમાં વેચનારાઓની એટલે કે ઉત્પાદકોની સંખ્યા કેવી છે અલ્પ છે અલ્પનો મતલબ કેટલી થોડીક જ છે તેઓ એટલે કોણ ઉત્પાદકો પોતાની વસ્તુના પ્રકાર અને ગુણવત્તાની સાથે સાથે આ શબ્દ જાતે લખવાનો પોતાની વસ્તુના પ્રકાર અને ગુણવત્તાની સાથે સાથે હરીફ વસ્તુના અથવા તો હરીફ પેઢીની વસ્તુના પ્રકાર અને ગુણવત્તાથી માહિતગાર હોય છે પોતાની દુકાનમાં જે વસ્તુ છે એનાથી તો માહિતગાર છે જ પણ પાડોશીની દુકાનમાં કઈ વસ્તુઓ છે એનાથી પણ માહિતગાર હોય છે પેઢી પોતાની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા અંગેનો નિર્ણય શેના આધારે કરે છે હરીફ પેઢીના આધારે કરે છે બાજુવાળાએ પેનની કિંમત 10 રૂપિયા રાખી છે તો પોતે પણ પેનની કિંમત 10 રૂપિયા જ રાખશે તો પોતે વસ્તુની કિંમત શેના આધારે કરશે હરીફ પેઢીના આધારે કરે છે ક્લિયર આમ પરસ્પર અવલંબન જોવા મળે છે એટલે કે પોતે કિંમત નક્કી કરશે પણ શેના આધારે હરીફ પેઢીના આધારે નક્કી કરે છે નેક્સ્ટ કિંમત ચુસ્તતા લખવાનું રહી ગયું છે ત્રણ ગુણનો વેરી મોસ્ટ આઈપી પ્રશ્ન અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં કિંમત ચુસ્તતા સમજાવો ત્રણ ગુણ જેનો બીજું નામ શું છે ખાંચા વાળી માંગ રેખા સમજાવો તો ચલો એની અંદર આવા બજારો અલ્પહસ્તક ઇજારા વાળા બજારોમાં વેચનારાઓની સંખ્યા કેવી છે અલ્પ છે થોડી છે આગળ ઘણી બધી વાર આવી ગયું હવે આગળ જો કોઈ પેઢી હવે બહુ મસ્ત વાક્ય છે સમજાઈ જાય તો એક મિનિટ ના સમજાય તો એક દિવસ બરાબર છે તો જુઓ
જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડી દે તો તેની માંગમાં શું થાય વધારો થાય છે આજે ફોનની અંદર રિલાયન્સ જીઓ એરટેલ આઈડિયા અને વોડાફોન જે બંને ભાઈ ભાઈ થઈ ગયા એટલે ત્રણ જ થયા ને જીઓ ધન ધનાધન આઈડિયા વોડાફોન અને એરટેલ આ ત્રણ મેક્સિમમ છે જો કોઈ પેઢી વસ્તુની કિંમતમાં ઘટાડો કરી દે રિલાયન્સ જીઓ ત્રણ મહિનાનું રિચાર્જ માત્ર 300 રૂપિયામાં કરી દે તો તેની માંગમાં શું થશે વધારો વોડાફોન એરટેલ અને આઈડિયા વાળા હવે કયું કાર્ડ લેશે જીઓ કેમ કારણ કે એને પોતાની વસ્તુની કિંમતમાં શું કર્યો ઘટાડો કર્યો રેડી તેથી હરી પેઢીની માંગમાં શું થશે ઘટાડો આઈડિયા વોડાફોન એરટેલ કોઈ લેશે નહીં માંગમાં શું થઈ ગયો ઘટાડો ચલો આટલું ક્લિયર થયું ફરીથી જો કોઈ પેઢી વસ્તુની કિંમતમાં ઘટાડો કરે તો તેની માંગ વધશે અને હરીફ પેઢીની માંગ શું થશે ઘટશે હવે હરીફ પેઢીએ બજારમાં ટકી રહેવું છે ને તો એને શું કરશે કિંમત વધારશે કે ઘટાડશે તમે શું કહેશો સાહેબ ઘટાડશે તો જુઓ તેથી હરીફ પેઢીએ ફરજિયાત વસ્તુની કિંમત ઘટાડવી પડશે આવું વાક્ય લખવાનું તેથી હરીફ પેઢીએ ફરજિયાત વસ્તુની કિંમત ઘટાડવી પડશે હવે વિરોધી કરો જો પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની માંગમાં ઘટાડો થશે પરિણામે હરીફ પેઢીને તેનો લાભ મળશે હવે સમજો રિલાયન્સ જીઓ ત્રણ મહિનાનો રિચાર્જ 1000 રૂપિયામાં કરી દે તો જીઓ વાળા બધા ક્યાં પહોંચી જશે આઈડિયા વોડાફોન એરટેલમાં પરિણામ લાભ કોને મળ્યો આઈડિયા વોડાફોન ને એરટેલને હવે એને તો કશી જાહેરાત જ નથી કરી પણ ફાયદો કોના લીધે થયો પેઢીએ પોતાની કિંમતમાં વધારો કર્યો તો એની માંગ તો ઘટી ગઈ પણ હરીફની માંગ શું થઈ ગઈ વધી ગઈ બરાબર આગળ તેથી હરીફ પેઢી વસ્તુની કિંમત ઘટાડશે પણ વધારવાનું ક્યારે વિચારશે નહીં ક્લિયર થઈ ગયું છે આમ અહીં કિંમત કોઈ એક સપાટીએ એટલે કે કોઈ એક નિમ્ન સપાટી સુધી પહોંચે છે જ્યાંથી કિંમતમાં ઘટાડો હવે શક્ય નથી તમે અનુભવ થઈ ગયો છે રિલાયન્સ જીઓ ત્રણ મહિનાનું રિચાર્જ પહેલા 399 આપણે કરતા હતા તો એનાથી ઓછો ઘટાડો કોઈએ કર્યો નહીં મતલબ એ કિંમત એવી સપાટીએ આવી ગઈ જ્યાંથી કિંમત ચુસ્ત થઈ ગઈ છે ચુસ્ત થઈ જવી એટલે સ્ટોપ થઈ જવી તો જુઓ ફરીથી અહીં કિંમત કોઈ એક નિમ્ન સપાટીએ પહોંચે છે જ્યાંથી કિંમતમાં ઘટાડો હવે શક્ય નથી તો આ સપાટીએ કિંમત કેવી બની ગઈ ચુસ્ત બને છે માટે તેને કિંમત ચુસ્તતા કહે છે અને અહીં મળતી માંગ રેખા કેવી હોય છે ખાંચાવાળી જોવા મળે છે કેમ ખાંચાવાળી એકમાં વધારો બીજામાં ઘટાડો ફરી વધારો ફરી ઘટાડો ફરી વધારો ફરી ઘટાડો ખાંચાવાળી માંગ રેખા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો પ્રશ્ન અલ્પસ્થક ઇજારો એટલે શું તેના લક્ષણો આ પ્રશ્ન સાથે આપણું ચેપ્ટર નંબર 6 અહીંયા આગળ પૂરું થાય છે આપનો દિવસ શુભ રહે મંગલકારી રહે અસ્તુ